ધોરણ નવ પ્રકરણ આઠ વેગ સમયના આલેખો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના અંતર વિરુદ્ધ સમયના સમયના આલેખની આલેખની વાત વાત કરી હતી હવે આ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે દર્શાવવામાં આવે છે આ આલેખમાં એક્સ અક્ષ પર સમય લઈશું અને વાય અક્ષ પર વેગ લેવામાં આવે છે જો વસ્તુ સમાન વેગથી ગતિ કરતી હોય તો સમય સાથે વેગ વિરુદ્ધ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેર થતો નથી મિત્રો તમે અહીં આલેખમાં જોઈ શકો કે એક વસ્તુ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે હવે સમય કયો લેવામાં આવે છે એ મહત્વનું નથી પરંતુ દર કલાકે વસ્તુનો વેગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જ રહે છે તો તમે જોઈ શકો કે અહીં આ ચાલીસ આગળ આપણને એક સીધી લીટી મળશે આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુનો વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે મિત્રો જો તમને યાદ હોય તો વેગ બરાબર વસ્તુએ કરેલું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો હવે જો મારે સ્થાનાંતર શોધવું હોય તો હું વેગનો ગુણાકાર સમય સાથે કરી શકું અહીં પણ તમે તે જ બાબત કરી શકો આ વેગ સમયનો આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે છે ઘેરાયેલા ભાગને મેં અહીં વાદળી રંગ વડે દર્શાવ્યો છે તો આ જે વાદળી રંગનો ભાગ તમને જોવા મળે છે તમારે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે અને તેનું ક્ષેત્રફળ તમને મૂલ્ય આપશે ધારો કે હું અહીં આ આલેખમાં ટી વન ટી ટુ સમયગાળા કેટલું અંતર કપાયું છે એ શોધવા માંગુ છું તો અહીં આપણે ટીવન અને ટી ને અનુક્રમે બિંદુઓ સી અને ડી વડે દર્શાવીએ અને ત્યારબાદ આલેખમાંથી બિંદુ સી અને ડી પર લંબ દોરીએ જેના પરિણામે તમને અહીં લંબચોરસ ABDC મળશે હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય તેનું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે છે માટે સ્થાનાંતર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ જે લંબચોરસનું ક્ષેત્રફળ છે અહીં લંબાઈ CD છે અને પહોળાઈ AC છે AC એટલે આપણો વેગ થશે જે 40 કિલોમીટર પ્રતિ કલાક છે અને CD એ સમયમાં થતો ફેરફાર છે જેને T2 T1 લઈ શકાય આમ ક્ષેત્રફળ એટલે ચાલીસ ગુણ્યા ટી ટુ ઓછા ટી તો વેગ ડ્રાઈવરની બાજુમાં બેઠેલી એક વ્યક્તિ દર પાંચ સેકન્ડ પછી કારના સ્પીડોમીટરનું અવલોકન લે છે તો જુદા જુદા સમય માટે કારનો વેગ આપણને અહીં કોષ્ટકમાં બતાવ્યો છે દર વખતે સમયમાં થતો ફેરફાર પાંચ સેકન્ડ છે અને આ સમયગાળા આગળ કારનો વેગ આપણને મીટર પ્રતિ સેકન્ડ તેમજ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલો છે તો આ કોષ્ટક જોઈને તમે શું તારણ કાઢી શકો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે એક સરખા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર એક સરખો છે દર પાંચ સેકન્ડે વેગમાં થતો ફેરફાર બે પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે આમ આપેલા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે તો આ કિસ્સામાં પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય એવું કહી શકાય કારણ કે પ્રવેગ બરાબર વેગમાં વેગમાં થતો 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 ફેરફાર 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 ભાગ્યા સમયમાં હવે જો જ સરખો હોય તો દરેક વખતે પ્રવેગ પણ સમાન મળે છે અને જો પદાર્થ સમાન પ્રવેગ ધરાવતો હોય તો તે અચળ પ્રવેગી ગતિ કરે છે એવું કહી શકાય જ્યારે આ કોષ્ટક માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે ત્યારે આપણને સીધી રેખા મળે છે આમ અચળ પ્રવેગી ગતિ માટે પણ વેગવિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા છે ફરીથી અચળ પ્રવેગી ગતિ માટે વેગવિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા છે જે તમે અહીં આ આકૃતિમાં જોઈ શકો છો